હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર. નર્મદા ડેમમાં પાણીની સ્થિતિ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામકાજને જોવા માટે મુખ્ય સચિવ નર્મદા પહોંચ્યા હતા. આગામી 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન થઈ શકે છે, ત્યારે મુખ્ય સચિવે જણાવ્યું હતું કે અહીંયા પાવાગઢ અને ગિરનારના જેમ રોપવે લગાવી પ્રવાસીઓને સુવિધા પૂરી પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે બની રહેલ સરદાર પટેલની પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે. ભાજપ દ્વારા કમલમ ખાતે સરપંચ અભિવાદન સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે, જેના પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રહાર કરતા કહ્યું કે સરપંચોને સત્તાની લાલચ આપી બોલાવવામાં આવ્યા છે અને 70% કોંગ્રેસ તરફી સરપંચો ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટાયેલા છે. આ તરફ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ દાવા સાથે કહ્યું કે આવતીકાલે 14 ફેબ્રુઆરીના રોજ આ તમામ સરપંચોનો અભિવાદન સમારોહ યોજાશે, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહેશે. વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી કરાશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ 50થી વધુ નેતાઓ અને કાર્યકર્તાઓને નોટિસ ફટકારી છે. 5 દિવસમાં તેમની પાસે ખુલાસો મંગાવ્યો છે કે શા માટે તમારી સામે પગલાં ન લેવા. વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના ઉમેદવારો અને નેતાઓ દ્વારા આ અંગે એક ફરિયાદ રાહુલ ગાંધીને કરવામાં આવી હતી, જેના પગલે રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસ પાસે રિપોર્ટ મંગાવ્યો હતો કે કયા નેતાઓ દ્વારા પક્ષ વિરુદ્ધ કામ કરાયું છે. આગામી લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તમામ સાંસદોને તેમણે કરેલા પ્રજાલક્ષી કામોનો પ્રચાર પ્રસાર કરવા પ્રજા વચ્ચે જઈ કરવા માટે વાત કરવા માટે સૂચના અપાઈ છે, જે અંતર્ગત સાંસદોએ તેમના મત વિસ્તારમાં જઈ જનસંપર્ક કરવાની શરૂઆત કરી છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીએ તેમની કામગીરી વિશે મીડિયા સાથે ચર્ચા કરી હતી. તાજેતરમાં જ ફિલ્મ ઇન્ડિયા મેગેઝીનને એશિયન પોસ્ટ દ્વારા કરાવેલ સર્વેમાં દેશના તમામ સાંસદોમાં કિરીટ સોલંકીને સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર સાંસદ તરીકે સ્થાન મળ્યું છે. બનાસકાંઠા જિલ્લા ભાજપમાં ભંગાણ પડ્યું છે. બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ. ભાવનગરની તળાજા નગરપાલિકાની ચૂંટણી આગામી 17 ફેબ્રુઆરીએ છે, ત્યારે તળાજા નગરપાલિકા વિસ્તારમાં શહેરમાં સ્થાનિક વેપારીઓ દ્વારા પોતાની દુકાનો પર ચૂંટણીની ચર્ચાથી ઘર્ષણ ન થાય તે માટે શહેરમાં વેપારીઓ પોતાની દુકાનોમાં ચૂંટણી અંગેની ચર્ચા ન કરવી તેવા બેનર લગાવી રહ્યા છે. વિકાસથી વંચિત અને અનેક સમસ્યાથી ઘેરાયેલું જામનગરનું જોડિયા હાલ વિકાસ ઝંખી રહ્યું છે. વસ્તી વિનાનું જોડિયા જાણે ખંડેર ભાસી રહ્યું છે. જોડિયાની વસ્તી પહેલા 16,000 હતી, જે ઘટીને 11,000 થઈ છે. જોડિયા ગ્રામ પંચાયત વિકાસથી વંચિત હોવાની વાત ગામના તલાટી મંત્રીએ પણ સ્વીકારી હતી. ભાવનગરમાં આવેલી સરટી હોસ્પિટલનો કેન્સર વોર્ડ છેલ્લા 1 વર્ષથી બંધ છે. આ વોર્ડમાં કેન્સરના ડોક્ટર અને હેડ રિટાયર થયા બાદ નવા ડોક્ટરની નિમણૂક કરવામાં નથી આવી, તો આશરે 4-5 કરોડના ખર્ચે તૈયાર થયેલા બિલ્ડિંગ 2 વર્ષથી ધૂળ ખાઈ રહી છે, જેની કોંગ્રેસે ટીકા કરી. અમદાવાદમાં નોકરીની લાલચે ખુદ નિવૃત્ત મામલતદારનો પુત્ર ઠગાયો. ન નોકરી મળી, ન રૂપિયા પરત મળ્યા. સરકારી નોકરી અપાવવાની લાલચ આપનાર પણ ન મળ્યો અને લેવો પડ્યો પોલીસનો સહારો. સુરતના વરાછા વિસ્તારમાં જીઈબીનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. કચેરીમાં ઉજાલા લેમ્પ નથી એવું બોર્ડ લગાવેલું હતું. પ્રજાને આપવા માટે લેમ્પ, પંખા અને ટ્યુબલાઇટ ન હોવાનું બોર્ડ મારેલું જોઈને લોકો ઓફિસમાં પહોંચી ગયા, જ્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે લેમ્પ સહિતની અનેક ચીજોનો મોટો જથ્થો અહીં હતો. વર્ષ 2014માં સગીરા લાપતા થવાનું મામલું, જેમાં હાઈકોર્ટે કેસની તપાસ સીબીઆઈને સોંપી છે. હાઈકોર્ટે સીઆઈડી ક્રાઇમની તપાસથી વ્યક્ત કરી છે નારાજગી. પ્રાથમિક ધોરણે કેસ માનવ તસ્કરીનો લાગી રહ્યો છે. અમરેલીમાં કાયદાની એસી તેસી થઈ. 2 દિવસ પૂર્વે સસ્પેન્ડ થયેલી રેશનિંગની દુકાનોમાંથી એક દુકાન પરવાનેદારે તંત્રની પરવા કર્યા વિના અહીં અનાજ વેચવાનું ચાલુ રાખ્યું, ત્યારે જિલ્લા પુરવઠા તંત્રએ 8 દુકાનો 90 દિવસ માટે સસ્પેન્ડ કરી હતી. અનાજના કટ્ટા બારોબાર વેચતા પરવાનેદાર કેમેરામાં કેદ થયા હતા, ત્યારે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર દુકાન નંબર 1નું વેચાણ ચાલુ થતા જિલ્લા પુરવઠા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા છે. સુરતમાં અનાજ કૌભાંડ મામલે વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના રાણીપમાં રહેતા નીરવ રાવલની ધરપકડ કરી છે. નીરવ રાવલ તેરા સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો.
तो नीरव रावल पर दक्षिण गुजरात नो डेटा वेचवानो आरोप छे। नीरव साथे पोलीसे अन्य 9 शख्सोनी पण धरपकड करी छे अने आ मामले नीरवना 4 दिवसना रिमांड पण मेळव्या छे। સિદ્ધપુરના ધારેવાડા પાસે આવેલા રેલવેના પાટા કાપવાનું કાવતરું નિષ્ફળ સાબિત થયું। અહીં કેટલાક અજાણ્યા શખ્સોએ રેલવેના પાટા કાપી ફરાર થઈ ગયા હતા, ત્યારે ઘટનાની જાણ થતાં પાટણ એસપી, બનાસકાંઠા એસપી, આરપીએફ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રેલવે વ્યવહાર બંધ કરાવ્યો હતો। દહેગામમાં વર્ષ 2017માં જમીન મોર્ગેજ કરી છેતરપિંડીના આરોપના કેસમાં નવો વિવાદ ઉભો થયો છે। છેતરપિંડીને ફરિયાદ કરનાર અલ્પેશ અમીને સમગ્ર મામલે તપાસ કરનાર એસઓજી પીઆઈ પરેશ સોલંકી સામે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। સુરત જિલ્લાના માંડવી વન વિભાગની ટીમે માંડવીના લાટકુઆ બીટમાંથી ગેરકાયદેસર ખેર અને સાગ લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। 9 લાખના લાકડા, એક પિકઅપ વાન મળી કુલ 11,12,000 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, તો સાથે 4 આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે। સુરતમાં ઓરિસ્સા કંપનીની ઠગાઈ સામે આવી। અમરોલી માનસરોવર સર્કલ પાસે એક સોસાયટીમાં સિક્યોર લાઇફ ગ્રુપ ઓફ કંપનીઝ અને સિક્યોર લાઇફ કેપિટલ નામની બ્રાન્ચ ખોલવામાં આવી હતી અને ત્યારબાદ અચાનક સુરતની તમામ બ્રાન્ચ બંધ કરી દેતા રોકાણકારોના રૂપિયા ડૂબી ગયા છે। કુલ 10 કરોડનું રોકાણ કરાયું હતું। વરસિયા પોલીસે ધાડ પાડવાની ફિરાકમાં ફરતા 5 આરોપીઓની ધરપકડ કરી છે। સિટી વિસ્તારમાં સોનીની દુકાનમાં ધાડ પાડવાની ફિરાકમાં હતા આરોપીઓ, તો આરોપી પાસેથી એક પલ્સર બાઇક, 2 છરા અને આંખોમાં પીડા કરતું સ્પ્રે કબજે કરાયું છે। વલસાડ ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં આવેલી સરસ્વતી હિન્દી વિદ્યાલયમાં વિજ્ઞાનના શિક્ષકે ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક કડપલા કર્યા। પોલીસે આ મામલે શિક્ષકની ધરપકડ કરી છે। સુરતમાં 1.5 વર્ષીય બાળકના અપહરણ બાદ છુટકારો થયો। પૂણા દુંભાલ વિસ્તારની આ ઘટના છે, જ્યાં પૂર્વ પ્રેમીએ જ પ્રેમિકાને પામવા તેના બાળકનું અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું છે। પ્રણીતા નર્સરીમાં ભણતી બાળકીને તેડવા માટે ગઈ હતી ત્યારે બાળકનું અપહરણ કરાયું। પ્રણીતાએ પતિને વાત કરી અને આ મામલો પૂણા પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ મામલે સુરત ડીસીબી અને જિલ્લા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 1.5 વર્ષીય બાળકને મુક્ત કરાવ્યું છે। ઉલ્લેખનીય છે કે બાળકને છોડાવવા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમે શોધખોળ હાથ ધરી, જેમાં પોલીસે રોશન નામના આ પ્રેમીની પણ ધરપકડ કરી છે। રાજકોટમાં 3 વર્ષની બાળકીના મોત મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે। રાજકોટ પોલીસની ટીમ મધ્યપ્રદેશના જાંબુઆમાં જ પીટીસી ગ્રાઉન્ડમાં આવતા જતા 50 જેટલા શંકાસ્પદ શખ્સોના ડીએનએ ટેસ્ટ કરી આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે। જામનગરમાં 8 વર્ષીય બાળકીની હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ। કૃષ્ણનગર વિસ્તારના કૃષ્ણકૃપા નામના મકાનમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો। બાળકીના ઘરમાંથી જ મૃતદેહ મળતા બાળકી સાથે દુષ્કર્મ આચરાયા હોવાનું પણ શંકા સેવાઈ રહી છે। ફરી એકવાર અમદાવાદના સરખેજ વિસ્તારમાં ફતેવાડી કેનાલ પાસે નગ્ન હાલતમાં મહિલાની લાશ મળી આવી છે અને પોલીસ દોડતી થઈ છે। મૃતક મહિલા ગર્ભવતી હોવાની આશંકા સાથે એફએસએલની મદદથી પોલીસે તપાસ તેજ કરી છે। આ તરફ અમદાવાદના સરખેજ વિસ્તારમાં દાટેલી હાલતમાં એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। સરખેજ ફતેવાડી નજીકથી મૃતદેહ મળી આવ્યો, હત્યા કરી મૃતદેહ દટાયો હોવાની આશંકા સેવાઈ રહી છે। છોટાઉદેપુરના બોડેલી પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવક યુવતીની લાશ મળી આવી। જાણકારી અનુસાર પરિણીત યુવતી અને તેના પ્રેમીએ પાણીમાં છલાંગ લગાવી હતી। સુરત ઓલપાડના કુણસદ જીઆઈડીસીમાં આવેલી એક કામદારનું મિલના ધાબા પરથી પટકાવાથી મોત થયું છે। કચરો લેવા આવેલ કામદારોએ તેનો મૃતદેહ જોયો અને પોલીસને જાણ કરી। સુરતમાં 2 દિવસ પહેલા એક હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી। પોલીસ તપાસમાં આ લાશ વાલિયા ગામના પુષ્પરાજસિંહની હોવાનું સામે આવ્યું છે। પોલીસનું માનીએ તો મૃતક પુષ્પરાજને આરોપીઓ સાથે સજાતીય સંબંધ હતા। મૃતક સંબંધ બાંધવા માટે બંનેને રૂપિયા ચૂકવતો હતો। રૂપિયાની લાલચે આરોપીઓએ મૃતકનો વીડિયો બનાવ્યો અને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું। વધુ રૂપિયાની લાલચે બંને મૃતકને પાર્ટી માટે બોલાવ્યો અને પૈસા માંગ્યા, જોકે પૈસા ન મળતા પુષ્પરાજને પતાવી દીધો। હાલ પોલીસે 21 વર્ષીય યાસીમ અને 20 વર્ષીય ઇરફાનની ધરપકડ કરી છે અને આગળની પૂછપરછ હાથ ધરી છે। સોમવારે બનાસકાંઠામાં થયેલા અકસ્માતના સીસીટીવી દૃશ્યો સામે આવ્યા છે। આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે। પાલનપુર આટીયુ સર્કલ પાસે ટેન્કર ચાલકે 6 લોકોને કચડ્યા હતા। અમદાવાદના પ્રેરણા તે દેરાસર રોડ પર થયેલા અકસ્માતના સીસીટીવી દૃશ્યો સામે આવ્યા છે। સોમવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં
આ અકસ્માતની ઘટના બની હતી જેમાં કાર ચાલકે રાહદારીને ટક્કર મારી જોકે સીસીટીવીમાં કેદ થયેલી અકસ્માતની આ ઘટના અરેરાટી સમાન છે કારની અડફેટે આવનાર આધેડનું સારવાર દરમિયાન મોત થયું છે પોલીસે સમગ્ર મામલે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારમાં ખરીદી કરવા આવેલા એક વેપારીની રૂપિયા ભરેલી બેગની ચોરી થઈ ગઈ ગઠિયો બેગની ચોરી કરીને ફરાર થઈ ગયો આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે સુરતના મેઇન રોડ પર આવેલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી બે દુકાનોના તાળા તોડી તસ્કરો દ્વારા લાખોની ચોરી કરવામાં આવી થોડા દિવસ પહેલા પણ અહીં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો દ્વારકા જામનગર હાઈવે પર દાતાના પાટિયા પાસે કાર ચાલકે મોપેડ ચાલકને અડફેટે લીધો હતો પૂર ઝડપે આવતી કારે મોપેડને અડફેટે લેતા મોપેડ ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું સુપરફાસ્ટ સમાચારોમાં આગળ વધીએ વાત નવસારીની નવસારીના વિસ્તી કાસદનો ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો વીડિયો જાહેર થયો છે ખુલ્લા પેટ પર 51 મિનિટમાં તલવારના એક ઘાએ 51 તરબૂચ એક સાથે કાપી વિસ્પી કાસદે વિક્રમ સર્જ્યો છે ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિસ્પી એશિયાનો સૌથી વધુ ગિનેઝ રેકોર્ડ ધરાવતો વ્યક્તિ છે ભવનાથમાં મોડી રાત્રે સાધુ સંતોએ મૃગીકુંડમાં સ્નાન કર્યું 5 દિવસ ચાલનાર આસ્થાના આ અવસરમાં સાધુ ભસ્મ લગાવે છે અને અંતિમ દિવસે આ કુંડમાં સ્નાન કરે છે ગત મોડી રાત્રે ભવનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજતો રહ્યો મધ્યરાત્રિએ પણ અહીંયા મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો રાત્રે સ્નાન કર્યા બાદ સાધુ સંતો અને ભગવાનના ભક્તો મહાદેવના દર્શન માટે મંદિરે પહોંચ્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ ભાજપમાં મોટું ભંગાણ થયું છે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી રાજેશ જોશી પોતાની ટીમ સાથે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે આ સાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ઉભા થયેલા વિવાદનો પણ અંત આવ્યો છે નવસારીમાં મહાશિવરાત્રીને લઈને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ડાયરામાં ઉસ્માન મીરના સુર પર શિવભક્તો મોહી ઉઠ્યા અને નોટોનો વરસાદ કરવામાં આવ્યો અલગ અલગ ચલણી નોટોથી ડાયરાનો આખો સ્ટેજ ભરાઈ ગયો જૂનાગઢમાં 5 દિવસીય ભવનાથ મેળો પૂર્ણ થયો છે આ મેળામાં લાખો ભાવિકો ઉમટી પડ્યા હતા અને અંતિમ દિવસે માનવ મહેરામણથી જૂનાગઢ ઉભરાયું છે નાગાબાવાની રવાડીના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી રવાડીમાં નાગાબાવાઓ દ્વારા લાકડી અને તલવાર સાથે કરતબ પણ બતાવવામાં આવ્યા નાગાબાવાઓના દર્શન કરવા ભાવિકોએ પડાપડી કરી ભવનાથની તળેટીમાં કાંટેવાલે બાબા નું આકર્ષણ છે આ બાબા ઉત્તરાખંડના જંગલોમાં રહે છે અને છેલ્લા 50 વર્ષથી ભવનાથની તળેટીમાં યોજાતા શિવરાત્રીના મેળામાં ભાગ લે છે આ બાબાની ખાસિયત એ છે કે તેમને રાત્રે ગાદલામાં નહીં પરંતુ કાંટાળી વાવમાં જ ઊંઘાવે છે તો ભવનાથ તળેટીમાં રુદ્રાક્ષ બાબા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા રુદ્રાક્ષ બાબાના ભક્તોએ લીધા આશીર્વાદ ભવનાથની તળેટીમાં આવતા સાધુ સંતોમાં સૌથી નાની ઉંમરના બે સંતો પણ જોવા મળ્યા જેમાં એક 13 અને એક 15 વર્ષના છોટે સાધુ હતા જેમણે દુનિયાનો ત્યાગ કરીને સંન્યાસ અપનાવ્યો છે અંબાજી પંથકમાં શિવાલયો શિવભક્તોથી ઉભરાયા શિવાલયોમાં હોમ હવનનું કરાયું આયોજન તેમજ પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હિંમતનગરના રાયગઢમાં 25 ફૂટ ઊંચું રુદ્રાક્ષનું શિવલિંગ વૈજનાથ મહાદેવના પટાંગણમાં બનાવવામાં આવ્યું 600 કિલો લોખંડથી બનાવાયેલા આ શિવલિંગ માટે તમિલનાડુથી 1500 પવિત્ર શ્રીફળ લાવવામાં આવ્યા હતા અને તેને શિવલિંગ પર મઢ્યા મોડાસા તાલુકાના બોલુંદ્રા ગામે આવેલા કૃષ્ણ આશ્રમ ખાતે 108 કિલોના પારાના શિવલિંગના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છેલ્લા 110 વર્ષથી આશ્રમમાં અગ્નિહોત્ર કરવામાં આવે છે સોમનાથમાં બે યોગિનીઓ દ્વારા યોગ દ્વારા દાદાની આરાધના કરવામાં આવી યોગ અને રાગના સમન્વયથી તમામ રોગોનો ઉપચાર કઈ રીતે થઈ શકે તે જણાવીને આ બંને યોગિનીઓએ યોગનું જીવનમાં મહત્વ સમજાવ્યું સોમનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રી નિમિત્તે યોજાયેલ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિ રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર સ્થિત વાસણિયા મહાદેવના દર્શન કર્યા દર્શન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે રાજ્યના લોકોને શિવરાત્રી પર્વની શુભેચ્છાઓ પાઠવતા રાજ્યની સુખાકારીની કામના કરી
9 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના બોપલમાં થયેલા અકસ્માતમાં જેસલ શર્માના મોત કેસમાં પરિવારજનોએ પોલીસ સ્ટેશને પોતાના નિવેદનો નોંધાવ્યા છે. જો કે પરિવારજનોનો આરોપ છે કે આરોપી મહિલાને પોલીસે જામીન પર મુક્ત કરી દીધી છે. જેસલ 9 ફેબ્રુઆરીના રોજ સવારે સાયકલ લઈને શાળાએ જવા નીકળ્યો હતો. ઇન્ડિયા કોલોની બસ સ્ટેન્ડ પર એક બસ ઉભી હતી અને ત્યારે જ પાછળથી કાર ચાલક મહિલાએ જેસલને ટક્કર મારી જેસલનું માથું બસના પતરામાં આવી ગયું હતું. શિવરાત્રીના પર્વે અમદાવાદના યુવાનો ગરીબ બાળકોને દૂધ મળે તેવા હેતુથી મંદિર પાસે ઉભા રહ્યા અને અહીં આવતા ભક્તોએ ભગવાનને દૂધનો અભિષેક કરવાના બદલે ગરીબ બાળકો માટે દૂધ એકઠું કર્યું હતું. કચ્છમાં બોટ સાથે 7 પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયા છે. જખૌ નજીકથી કોસ્ટગાર્ડે પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ ઝડપી છે. શ્રીનગરમાં સેનાએ બિલ્ડિંગમાં છુપાયેલા બંને આતંકીઓને માર્યા ઠાર. 32 કલાક બાદ પૂરું થયું ઓપરેશન. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સીઆરપીએફ કેમ્પમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયો. એમએમ ખાનને સેના દ્વારા અંતિમ સલામી આપવામાં આવી. શહીદોની અંતિમ વિદાય પર રડી પડ્યું કાશ્મીર. પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ અહીં લાગ્યા. રાહુલ ગાંધીના પીએમ મોદી પર હુમલા અને કહ્યું મોદીની અવસરવાદની નીતિના કારણે શહીદ થઈ રહ્યા છે જવાનો. ઓવેસીએ શહીદોના ધર્મ પર છેડ્યો વિવાદ. કહ્યું 7માંથી 5 શહીદ જવાન મુસલમાનોના, તો પછી શા માટે જઈએ પાકિસ્તાન. યુપીમાં યોગી સરકારમાં ગુનેગારોની હવે ખેર નથી. પોલીસ દ્વારા ઓપરેશન એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. લખનૌમાં પોલીસ અને 2 વાંછિત ગુનેગારો વચ્ચે અથડામણ થઈ, જેમાં 1 ગુનેગારને ઇજા પહોંચી છે. બીજો ગુનેગાર નાસી છૂટવામાં સફળ રહ્યો. ઝારખંડના ગિરિડીહ જિલ્લામાંથી પોલીસે 4 નક્સલીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો પણ મળી આવ્યા છે. દેશના 81% મુખ્યપ્રધાન કરોડપતિ છે તેનો ખુલાસો એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને નેશનલ ઈ સિલેક્શન વોચના રિપોર્ટમાં જોવા મળ્યું છે. રિપોર્ટમાં સૌથી અમીર આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુ છે. તેમની સંપત્તિ 177 કરોડ રૂપિયા છે. હૈદરાબાદ પોલીસે હવાલા કૌભાંડનું પર્દાફાશ કર્યું છે. પોલીસે 14 લાખ રૂપિયા સાથે 6 લોકોની ધરપકડ કરી છે. કેરળના કોચીનમાં આવેલી શિપયાર્ડમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટમાં 4 જેટલા લોકોના મોત થયા છે. યુપીના ખગાડિયામાં રાજધાની એક્સપ્રેસ પટરી પરથી ઉતરતા બચી ગઈ. ચેતવનની પાસે પાટા તૂટેલી હાલતમાં જોવા મળ્યા ત્યારે ગ્રામવાસીઓએ ટ્રેન રોકી, જેથી મોટી દુર્ઘટના ટળી. અમેરિકાના ગુપ્તચર વિભાગના પ્રમુખ ડેન કોટ્સે ચેતવણી આપી છે કે પાકિસ્તાન નવા પ્રકારના પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે, જેમાં ઓછી દૂરી સુધી માર કરનાર પરમાણુ હથિયાર સામેલ છે. તેમણે કહ્યું કે આ હથિયારોમાં સામરિક મિસાઇલ, સમુદ્રી ક્રૂઝ મિસાઇલ, હવાઈ ક્રૂઝ મિસાઇલ અને લાંબી દૂરીની બેલેસ્ટિક મિસાઇલનો સમાવેશ થાય છે. આ સાથે તેમણે કહ્યું કે આ હથિયારોથી વિસ્તારમાં અશાંતિ ફેલાય તેવો ભય છે. માલદીવ્સમાં ચાલી રહેલા રાજનૈતિક સંકટને લઈને ભારતે અધિકારીક રીતે ચિંતા જાહેર કરી છે, પરંતુ ભારતના રૂખને લઈને ચીન બેચેન થઈ ગયું છે. ભારતને અનેકવાર માલદીવથી દૂર રહેવાની સલાહ આપી ચૂકેલા ચીને હવે અહીં સુધી કહી દીધું છે કે જો ભારત ત્યાં સૈન્ય હસ્તક્ષેપ કરશે તો ચીન તેને રોકવા જરૂરી પગલાં લેશે. આ નિવેદન પાછળ ચીનનો ઇશારો સૈન્ય કાર્યવાહી તરફનો છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. તેમની સામે કેસ દાખલ કરવાની ભલામણ કરવામાં આવી છે, પરંતુ પીએમ નેતન્યાહુએ કહ્યું છે કે તેઓ રાજીનામું નહીં આપે. ઇઝરાયેલમાં પોલીસે તપાસ બાદ ભલામણ કરી છે કે નેતન્યાહુને કથિત ભ્રષ્ટાચારના 2 મામલાઓમાં અભિયારોપિત કરવામાં આવે. પાકિસ્તાનમાં ગત દિવસોમાં થયેલી ચીની નાગરિક શેન ઝુની હત્યાને ફરી એકવાર તેમજ પાકિસ્તાનમાં વિદેશી નાગરિકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. સાથે હજારો ડોલર્સની લાગતથી બની રહેલા ચીની પ્રોજેક્ટ્સ અને ત્યાં કામ કરી રહેલા હજારો ચીની નાગરિકોની સુરક્ષા પણ સવાલોના ઘેરામાં છે. ચીને પાકિસ્તાનને કહ્યું છે કે તે ચીની નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરે. પાકિસ્તાનના આશ્વાસન બાદ પણ ચીન આશ્વત નથી.
चीन रशिया ने उत्तर कोरिया थी वत्ता खतरा नो हवालो आपता पेंटागोने 2019 ना सैन्य खर्च में मोटो वधारो करवानी मांग करी छे। पेंटागोने सरकार पासे थी 686 अरब डॉलर नी मंजूरी आपवा आग्रह कर्यो छे, जो के देश ना इतिहास में सौथी मोटो आ बजेट छे। ट्रम्पे प्रस्ताव रजू करता कह्यु के सेना पहला करता वधु मजबूत बनशे अने रशिया चीन अने उत्तर कोरिया साथे मुकाबला नी तैयारी मानवा मांग रही छे। આ સાથે સમય સમાચાર સમાપ્તિનો રજા આપશો, નમસ્કાર। ટેન્શન તો કોઈ લેવાનું છે જ નહીં, કારણ કે પહેલા ધોરણની પરીક્ષા આપી રહ્યા છે તો એમાં બોર્ડથી કંઈ બીવા જેવું છે નહીં, અને તૈયારી તો જે પહેલાંથી આપણે કરતા આવ્યા છીએ, ટ્યુશનમાં રોજ એક્ઝામ લેવાય એટલે તમે એક્ઝામને પ્રિપેર થઈ જાઓ, સ્કૂલમાં પણ દરેક રોજ એક્ઝામ લેવામાં આવે છે તો તમે એમાં પણ પ્રિપેર થઈ જાઓ છો, એટલે એક્ઝામ કોઈ ફિયર જેવું છે જ નહીં, કારણ કે તમે જો બેસો તો તમે સારી રીતે લખી નહીં શકો, લખી નહીં શકો તો રિઝલ્ટ નહીં આવે, એટલે બીવાનું કંઈ છે જ નહીં। સમાચારોની દુનિયામાં અગ્રેસર એવું આ નામ હવે ન્યૂઝ 18 ગુજરાતીના નામે ઓળખાશે। આપ સૌને રોજે રોજ બનતી ઘટનાઓને આપના ટેલિવિઝનમાં પહોંચાડતી આ એકમાત્ર ચેનલ, અને જે સચોટ હોય છે હંમેશા, તો આપ સૌ મિત્રો એને જોતા રહો, એને માણતા રહો। મને મેથ્સ વિષય લગ્ન એટલે હું મેથ્સ પર વધારે તૈયાર કરું, એટલે કન્ટિન્યુઅસલી 6-7 કલાક તો રોજે વાંચે તો જ પાર પડે, નહીં તો ના થાય। અને ટ્યુશનમાં સારી તૈયારી કરે, ટ્યુશનમાં બી સારું છે, સ્કૂલનું બી સારું છે, એટલે કોઈ ટેન્શન જેવું લાગતું નથી।